ખેડૂતોએ કર્યું છે વાવેતર. એક તરફ ખેડૂતોએ વાવેતર કર્યું, બીજી તરફ વરસાદની ઘટ. 10 જુલાઈ સુધીમાં માત્ર 25.30% જ વરસાદ નોંધાયો. રાજકોટના ઉપલેડામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કટલેરી બજાર, હીરાબા પ્લોટ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હલાકી. બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદનું આગમન. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પાણી પાણી કર્યું. દાંતામાં રોડ ઉપર પાણીના વેણ, નદી જેવો માહોલ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. પાલનપુર પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ છે. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારમાં ગામડાઓમાં વરસ્યો વરસાદ. વાછોલ બોર્ડર, બાપલાકુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. મગફળી, બાજરી, જુવાર સહિતના વાવણી કરેલા પાકને થશે ફાયદો. નવસારી શહેરમાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છે. વીરાવળ, ટાટા સ્કૂલ, જૂના થાણા, ઝવેરી સડક જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે. મેઘરાજાનું આગમન થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડીમાં પડ્યો વરસાદ. પારડી અને વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો. દમણી ઝાપા હાઈવે પર પાણી ભરાતા હાલાકી. જૂનાગઢ જિલ્લાનો ગેડ વિસ્તાર બેટમાં ફેરવાય છે. ઓજત નદીમાં પાણી છોડવા આવતા જ પાડા તૂટી જતા જ 18 ગામોમાં પાણી ફરી વળ્યું છે. ગામોની જમીનનું થયું છે ધોવાણ. મોટા પાયે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોને નુકસાની. રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી રસ્તાઓ થયા પાણી પાણી. ખાખી, જાળિયા, સેવંતરા, મોજીરા, તલંગાણા, કુઢેચ, મજેઠી, લાટ, ભીમોરામાં પડ્યો વરસાદ. સમઢિયાળા, કાથરોટા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકને થશે ફાયદો. રાજકોટ શહેરના કાલાવાડ રોડ, જામનગર રોડ વિસ્તારમાં વરસાદ છે. યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રોડ વિસ્તારમાં વરસાદ છે. ત્રિકોણ બાગ વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. મોરબી જિલ્લાના 5 પૈકી 3 તાલુકામાં વરસાદ પડ્યો. કડાકા ભડાકા સાથે ટંકારા તાલુકામાં 1 ઇંચ વરસાદ. મોરબી માળધુ 1 ઇંચ વરસાદ પડ્યો. ટંકારા તાલુકાના બંગાવડી, મેઘપર, ઝાલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. સુરત શહેરમાં ફરી વરસાદી માહોલ છે. કતારગામ, વરાછા, ડભોલી, રાંદેર, જહાંગીરપુરામાં પણ વરસાદ છે. વરસાદના કારણે ધંધાર્થી જતા લોકોને મુશ્કેલી પડી. સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો. સુરતમાં પાંડેસરા, ખટોદરા, અલથાણ, ઉધના, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ. હળવા પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે. ઉલપાડ, બાંગરોળ, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે. તાલુકાના અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ છે. આજે ફરી મેઘમહેર થતા જ બફારાથી રાહત મળી છે. અમરેલી જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ. લાઠી અને બાબરા વિસ્તારમાં વરસ્યો વરસાદ. ગાગડીયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા. ચેકડેમ અને તળાવોનો અદભુત નજારો સામે આવ્યો. અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ છે. ખાંભાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છે. સરાકડિયા, નાનુડી સહિતના ગામમાં વરસાદ છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. રાજુલામાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા. રાજુલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અમરેલીના ધારી શહેરમાં વરસાદ છે. ધારી શહેર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે. ધારી શહેરમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વડિયા શહેરમાં વરસાદ વરસ્યો. વડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાના આગમન બાદ રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ છે. વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ગીર સોમનાથના જરગલી, સનવાવ, હરમડિયામાં વરસાદી માહોલ છે. ફાટસર, દ્રોણ વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ. તાપી જિલ્લાના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. નિઝર, કુકરમુંડા સહિતના અન્ય તાલુકામાં વરસાદ છે. વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન. ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા. વડોદરામાં સિનોરમાં રેલવે કરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા જ સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે. તંત્રની બેદરકારી લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો. બોટાદના ગઢડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. સતત 3જા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. ઢસા ગામના સ્ટેશન રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
गुजरात में जो हलवा वरसाद आगाही है साथ के विस्तारों में भारी वरसाद आगाही है। नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड तापी दमण दादरानगर हवेली में भारी वरसाद पड़ सके। राजकोट जामनगर पोरबंदर में भारी वरसाद आगाही है। राजकोट जामनगर पोरबंदर जूनागढ़ में अमरेली में भारी वरसाद पड़ सके। भावनगर द्वारका गीर सोमनाथ में भारे वरसाद की आगाही। बनासकांठा पाटण मेहसाणा साबरकांठा गांधीनगर में मध्यम वरसाद की आगाही। तो आ तरफ अमदावाद आणंद दाहोद पंचमहाल में आज मध्यम वरसाद की आगाही। राजकोट सहित ग्रामीण विस्तार में पड़ेला वरसाद थी अनेक डेमों में नवा नीर की आवक थी। जामनगर रंगमती डेम में 1 मीटर जेटला नवा नीर की आवक थी। मोरबी मच्छू डेम में 0.18 मीटर नवा नीर की आवक थी। हाल एक पण डेम अलर्ट पर राखवामां नथी आव्यो। बोटादना काडूभर सिंचाई डेम में पानी की आवक। काडूभर सिंचाई डेम की सपाटी 1.25 मीटर वधी। काडूभर डेमनू लेवल 57.15 मीटर थयुं। गीर सोमनाथ में वरसादी माहौल वच्चे सिंह और दीपलाओ आराम फरमावता जोवा मळ्या छे। बीजी तरफ सासणगीर में हाल में सिंहोनू वेकेशन छे। वेकेशन दरमियान 2 सिंह साथे मादा सिंह वरसादी माहौल की मजा मळता जोवा मळ्या। वलसाड छीपड़ अंडरपास पास माल सामान भरेला ट्रके मारी पलटी। रस्ता की बाजुए पार्क करेली ट्रक वरसादी पानी निकाल गटर में पलटी गई। ट्रक पार्क करो तो दरमियान रस्ता की बाजू भाग घसी पड़ो। ट्रक में ड्राइवर ने क्लीनर हाजर न होने कारण बचाव